સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે 14મી મે ના રાત્રિના સમયે કોરોના કાળમાં કારધર્મ પામેલા વયસ્તો તેમજ સિનિયર સિટીઝન વડીલોને શ્રદ્ધાંજલિ આપવાનો અનોખો કાર્યક્રમ સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો. પ્રાંતિજ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ તીર્થાંગન વિસાવો વૃદ્ધાશ્રમમાં વર્ષ દરમિયાન અનેક સારા માઠા પ્રસંગો અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કોરોનાની મહામારીમાં અનેક પ્રકારમાં જોકે આ વૃદ્ધાશ્રમમાં આશરો લેનાર એક પણ વ્યક્તિનું અવસાન થયું ન હતું, પરંતુ પ્રાંતિજનગરમાં રહેતા અનેક વડીલો અને સિનિયર સિટીઝન કોરોનાનો કોરિયો બનીને મોતને ભેટ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા સંસ્થાના સંચાલક વિભાસભાઈ પટેલે અનોખા કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું, જે અંતર્ગત અમદાવાદ મણિનગરથી આવેલા બે કિશોરવયના કલાકારોએ શ્રોતાઓને શ્રીકૃષ્ણ ભક્તિના ગીતો સંભળાવીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગાયક કલાકાર શ્લોક હિમાંશુભાઈ પંચાલી તેમજ સંગીતકાર નિસર્ગ સારુકે આ પ્રસંગે તેમના ગીત સંગીતથી સમસ્ત વાતાવરણને પ્રફુલ્લિત બનાવી દીધું હતું. કિશોરવયના આ બંને કલાકારોએ તેમની કલાનો પરિચય પહેલીવાર જ પ્રાંતિજનગરના સંગીત પ્રેમી શ્રોતાઓને કરાવ્યો હતો. આ ઉક્તા કલાકારોને ઉપસ્થિત તમામ ભક્તોએ આશીર્વાદ પાઠવીને તેમની દિન પ્રતિદિન પ્રગતિ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી, તેમજ તેમને સાલ ઉડાડીને સન્માન કર્યું હતું. ભક્તિ ગીતોની સાથે સાથે પ્રાંતિજના રહેવાસી ઉરેશભાઈ દેસાઈએ તેમજ તેમના મિત્રમંડળે ગીત સંગીતની રમઝટ જમાવીને શ્રોતાઓને પ્રભાવિત કરી દીધા હતા. આ તબક્કે પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના મંત્રી ધનજીભાઈ પટેલ, મુકુંદભાઈ કસબાતી, અરવિંદભાઈ ડીરાવલ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત નગરના શ્રેષ્ઠીઓ તેમજ આગેવાનો તીર્થાંગન વૃદ્ધાશ્રમ સંચાલક વિભાસભાઈ પટેલની સદ્ભાવના અને સત્કાર્યોની સરાહના કરી હતી. સંચાલકશ્રીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. આજે પ્રાંતિજમાં કૃષ્ણ ભગવાનના ગીતો તેમજ ફોક કોન્સર્ટની એક અમને અહીંયા રજૂઆત કરવાની તક મળી. પ્રાંતિજવાસીઓ અમને ખૂબ જ સપોર્ટ કરે છે, એ માટે અમે પ્રાંતિજવાસીઓના ખૂબ ખૂબ આભારી છે. એટલે હું નાનપણમાં હું 3 વર્ષનો હતો ત્યારથી હું આવી રીતે મેં સંગીતની શિક્ષા લીધી. અત્યારે હું સંગીતની શિક્ષા મારા ગુરુજી શ્રી અનિકેત ખાંડેકર પાસે માનસી ટાવર ખાતે લઈ રહ્યો છું અને મારું અત્યારે 5મું વર્ષ ચાલી રહ્યું છે. કોન્સર્ટ થયો એ માટે હું તીર્થાંગન વિસામાં વૃદ્ધાશ્રમનો ખૂબ ખૂબ આભારી છું. તો આ મારો પહેલો પ્રોગ્રામ છે, તો એમનો હું ખૂબ ખૂબ આભારી છું. ત્યાર પછી સર્વપ્રથમ આ પ્રોગ્રામ તીર્થાંગન વિસામાં વૃદ્ધાશ્રમમાં અમે કર્યો છે, અને ખાસ કરીને જે સ્નેહીજનોને અમે ગુમાવ્યા છે નિકટના અને સાથીઓના, પ્રાંતિજ સિનિયર સિટીઝન ક્લબના જે સ્નેહીઓને અમે ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમે આ પ્રોગ્રામ અત્રે પ્રસ્તુત કરેલ છે. ખૂબ જ સરસ રીતે નિસર્ગ અને શ્લોકે આ પ્રોગ્રામની રજૂઆત કરી તેમનો આભારી છું, અને પ્રાંતિજવાસીઓનો પણ આભારી છું. જય શ્રી કૃષ્ણ. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી,
दूरबीन थी थता तमाम प्रकार ना ऑपरेशन, वंध्यत्व निवारण केंद्र, गर्भाशय नी कोथळी नू टांका वाळू तथा टांका वगर नू ऑपरेशन, कैंसर निदान केंद्र, कुटुंब नियोजन केंद्र, गर्भाशय ना रोगो नू निदान अने सारवार, आईयूआई नी सुविधा, मेनोपोज क्लिनिक, एसी रूम नी सगवट, इमरजेंसी सारवार 24 कलाक उपलब्ध, कैशलेस तथा मेडिक्लेम नी सुविधा धरावती अद्यतन हॉस्पिटल। डॉक्टर ध्रुवेल डी पटेल, एमडी, डीजीओ, लेपोस्कोपिक सर्जन। डॉक्टर दिव्या डी पटेल, एमबी, डीजीओ, सोनोग्राफी स्पेशलिस्ट। सर, त्रिजो माल तुलसी बिजनेस सेंटर, एक सहकारी जिन रोड, हिम्मतनगर। समय सवारे 10 से 1, सांजे 4 से 6, रविवारे फक्त इमरजेंसी। प्रांतिज खाते पण गर्भ गायनिक क्लिनिक एंड सोनोग्राफी सेंटर। समय सोम से शुक्र सवारे 10 से 1:30 सुधी। सर 47 गोपीनाथ कॉम्प्लेक्स, LIC नी सामे, अप्रोच रोड, प्रांतिज, जिलो साबरकांठा।